નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાનસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં બળાત્કારનો ભોગ બનેલી મહારાષ્ટ્રની યુવતીએ આત્મહત્યા કરી. દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા. વાપીમાં આવેલ ડોક્ટર સપના એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ. દમણના ડાભેલની આલ્કેમ લેબોરેટરીમાં સેફ્ટી વીકની ઉજવણી કરાઈ. હવે સમાચાર વિગતવાર જોઈએ. વાપીમાં સમાજને શરમસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 19 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર થયા બાદ પોલીસમાં ન્યાય ન મળતા આ યુવતીએ પોતાના ગામ જઈ ઝેર પી જીવન ટૂંકાવી દીધું હતું. વાપીમાં સમાજને શરમસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 19 વર્ષીય યુવતી પર બળાત્કાર થયા બાદ પોલીસમાં ન્યાય ન મળતા આ યુવતીએ પોતાના ગામ જઈ ઝેર પી જીવન ટૂંકાવી દીધું હતું. વાપીમાં થોડા મહિના પહેલા બનેલી ઘટનામાં મૂળ મહારાષ્ટ્રના જવાહર ખાતે રહેતી અને વાપીની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતી 19 વર્ષીય યુવતીને તેની સાથે કામ કરનારા મિત્રો દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. બાદમાં યુવતીને બ્લેકમેલિંગ કરી વારંવાર ભોગવવાનું શરૂ કરતા કંટાળેલી યુવતીએ વાપી પોલીસમાં ન્યાય માટે ગઈ હતી, પરંતુ વાપી પોલીસે આરોપીઓને બોલાવી ગણતરીના કલાકોમાં છોડી દીધા હતા. વાપી પોલીસમાં ન્યાય ન મળતા આઘાતથી યુવતીએ પોતાના ગામ જવાહર ખાતે જઈને 2 માર્ચના રોજ ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને સારવાર માટે ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન આ યુવતીનું 8 માર્ચના રોજ મોત નીપજ્યું હતું. જો કે યુવતી સારવાર દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે લીધેલા નિવેદનના આધારે 0 નંબરથી ફરિયાદ લઈને વાપી પોલીસને રેફર કરતા વાપી પોલીસે એ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલામાં પોલીસની બેદરકારીથી એક યુવતી જીવ ગુમાવ્યો હોવાનું ફલિત થઈ છે. દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા આજે પોલિયો રવિવાર અંતર્ગત વિવિધ બૂથો પર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ડોઝ પીવડાવવામાં આવ્યા. દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા આજે પોલિયો રવિવાર અંતર્ગત વિવિધ બૂથો પર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ડોઝ પીવડાવવામાં આવ્યા હતા. આજે 11 માર્ચ વિશ્વ પોલિયો વિરોધી રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પોલિયો રવિવાર અંતર્ગત દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી વર્કર બહેનો તેમજ વિવિધ સંગઠનોના સહકારથી દાદરા નગર હવેલીના વિવિધ બૂથો પર સવારથી જ સાંજે 5 વાગ્યા સુધી 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોને પોલિયોના ડોઝ પીવડાવી પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. 11 मार्च है और इस आज के दिन सेकेंड पोलियो का राउंड चल रहा है इस साल का. इस उसी संदर्भ में हमारे दादरा नगर हमारे सेक्रेटरी हेल्थ के मार्गदर्शन से हमारे मिशन डायरेक्टर डायरेक्टर सर के मार्गदर्शन से हम पूरा दादरा नगर में पल्स पोलियो का अभियान चालू किया है. इसमें हमारे 211 अलग अलग बूथ से जहाँ हमारे 600 के ज़्यादा कार्य आंगनबाड़ी वर्कर आशा और NMs और वॉलंटियर्स काम करे. इस जगह हम लोग खास ध्यान दे रहे इस आज के दिन के हमारे जहाँ जहाँ हाई रिस्क एरिया है, जैसे कि स्लम से ईट का भट्टा है और जहाँ रास्ता का काम करा है, वहाँ जो बाहर के हमारे जो बाहर के लोग यहाँ आए हुए उनको हम ज़्यादा ध्यान दे रहे हैं, ताकि कोई भी बच्चा इस आज के अभियान में ज़िंदगी के 2 बूंद ले ले और कोई भी बच्चा छूटने जाए. ऐसा तो हमारे दादरा नगर में काफ़ी सालों से कोई भी केस नहीं है, लेकिन शक्यता है कि अभी भी पूरा विश्व में पोलियो नष्ट नहीं हुआ है, तो भारत में भी पोलियो का केसेस आने का चांसेस है, इसलिए आज पोलियो अभियान चलाया जा रहा है. समाचारों में समय छे नानकड़ा विराम नु विराम बाद आप जोई सकशो. वापी में आवेल डॉक्टर सपना एडवांस फिजियोथेरेपी सेंटर दर्दियों माटे बन्यो आशानु किरण. દમણના ડાભેલની આલ્કેમ લેબોરેટરીમાં સેફ્ટી વીકની ઉજવણી કરાઈ. इंडियन हिस्ट्री में पहली बार डेन का डिजिटली महाअवतार. अब आपके मोबाइल में होगा मनोरंजन का अनोखा संसार. गूगल प्ले स्टोर या iOS से डेन टीवी प्लस डाउनलोड करें और अपने मोबाइल को बनाएं चलता फिरता ऑन डिमांड टीवी. ढेर सारे चैनल्स, मूवी ऑन डिमांड, नॉनस्टॉप न्यूज एंड म्यूजिक मींस फुल एंटरटेनमेंट. कुछ भी कहीं भी जब आपके मोबाइल में होगा डेन टीवी प्लस, फिर तो ऐश ही ऐश है बस.
વિરામબાદ આપનું સ્વાગત છે. વાપીમાં આવેલ ડોક્ટર સપના દ્વારા હાડકાંને નસની બીમારીઓથી પીડિત દર્દીઓનું સફાઈ ઈલાજ કરી આપવામાં આવે છે. અહીંયા આવનાર દર્દીઓને 50% ટ્રીટમેન્ટ મફત કરી આપવામાં આવે છે. ક્યા દર્દ કા ઈલાજ કરતે કરતે આપ થક ચુકે હૈ? ક્યા વર્ષો સે ઈલાજ કે બાદ ભી આપકો કોઈ ફાયદા નહીં હુઆ? ઓપરેશન સે ડર લગતા હૈ? એસે મરીઝો કે લિયે ખુશખબરી હૈ. અબ તક 7000 સે ઝ્યાદા મરીઝો કા સફળતાપૂર્વક ઈલાજ કરને વાલી દક્ષિણ ગુજરાત કી નંબર 1 ફિઝિયોથેરેપિસ્ટ ડોક્ટર સપના, જિન્હે ઉનકે બહેતરીન ઈલાજ ઓર ચિકિત્સય વિશેષજ્ઞતા કે કારણ નઈ દિલ્હી કે પૂરે ગુજરાત રાજ્ય કા નંબર 1 હડ્ડી ઓર નસો કે સ્પેશિયલ ફિઝિયોથેરેપી ડોક્ટર કે પુરસ્કાર સે સન્માનિત કિયા ગયા હૈ. યહ વાપી વાસીઓ કે લિયે ગૌરવ કી બાત હૈ કી અબ અંતરરાષ્ટ્રીય સ્તર કે ઉપચાર કા લાભ ડોક્ટર સપના કે ક્લિનિક મે ઉઠા સકતે હૈ. ઇસ ક્લિનિક કા ઉદ્દેશ્ય હૈ કે દર્દ સે પીડિત કોઈ ભી મરીઝ યહ આને કે બાદ મુસ્કાન લેકર જાયેગા. ડોક્ટર સપના ક્લિનિક મે ઈલાજ કરવા ચુકે હજારો મરીઝો કા ભી યહી કહેના હૈ કે પુરાને સે પુરાને દર્દ યહ આને કે બાદ દર્દ સે મુક્તિ મિલ ચુકી હૈ. ક્યા આપ ઈલાજ કે ખર્ચ કો લેકર ટેન્શન મે હૈ? યહ મરીઝો કે લિયે રાહત કી બાત હૈ કે ડોક્ટર સપના ઈલાજ કે ખર્ચ મે પૂરે 50% રાહત પ્રદાન કરતી હૈ, જો મરીઝો કે પ્રતિ ઉનકી હમદર્દી કો ભી દર્શાતા હૈ. યહાં કિસ પ્રકાર કે મરીઝ આ સકતે હૈ? કમર કે મનકા કે દર્દ સે પરેશાન, કમર કે નસ કા દબના, ઘુટને કી ગાદી ઘિસના, કંધે કા દર્દ, ગરદન કા દર્દ, શ્વાસ કી સમસ્યા, બચ્ચો સે લેકર બૂઢે તક લકવા સે પીડિત, ઇન સભી કા ઈલાજ યહાં ઉચ્ચ સ્તર પર કિયા જાતા હૈ. બસ અબ યહ સમજ લીજિયે કે હડ્ડી ઓર નસ સંબંધિત પુરાને સે પુરાને ઓર કઠિન રોગો સે છુટકારા પાને કે લિયે ડોક્ટર સપના ક્લિનિક એક વરદાન હૈ. અપોઇન્ટમેન્ટ લેને કે લિયે આજ હી હમે સંપર્ક કરે ડોક્ટર સપના એડવાન્સ ફિઝિયોથેરેપી સેન્ટર 9825114818. હમારા પતા હૈ સેમન જ્વેલ અપાર્ટમેન્ટ શોપ નંબર 3 17 18 19 આરજીએસ સ્કૂલ કે સામને ભવસાર પેટ્રોલ પંપ કે બાજુ મે વાપી દમન રોડ વાપી. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીના વલસાડ નજીક આવેલ અતુલ ખાતેના સબ ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીના વલસાડ નજીક આવેલ અતુલ ખાતેના સબ ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અતુલ ખાતે આવેલી ડેપ્યુટી એન્જિનિયરની ઓફિસ ખાતે ગઈકાલે મોડી સાંજે જૂના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. વાપીથી આવેલા ભંગારવાળાએ કટરથી ટ્રાન્સફોર્મર્સને કાપતા આ ઘટના બની હતી. જૂની ટ્રાન્સફોર્મરને વાપી ખાતેના ભંગારવાળાએ વેચવામાં આવ્યું હતું. પહેલા સાંજે આગની ઘટના બનતા અતુલ કંપનીના ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે બાદમાં કામ ચાલુ કરતા ફરી આગ ભડકી ઉઠી હતી. ત્યારે સવાલ અહીં જેટકો કંપની બાબતે ઊભો થાય છે કે અહીં રાખેલ ટ્રાન્સફોર્મરને વેચી શકે તે કેમ? તો બીજી તરફ ઘટના બાબતે ભંગારના વેપારી અને જેટકોના કર્મચારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, ત્યારે હાલાત તો અતુલ કંપનીના ફાયરે આગને કાબૂમાં લીધી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો દમણના ડાભેલની આલ્કેમ લેબોરેટરીમાં સેફ્ટી વીકની ઉજવણી કરાઈ.
બાદ આપનું સ્વાગત છે. દમણના ડાભેલમાં આલ્કેમ લેબોરેટરીઝ કંપનીમાં 47મો નેશનલ સેફ્ટી વીક ઉજવવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સેજુ પી કુરવીલા ઉપસ્થિત રહ્યા હતા. દમણના ડાભેલમાં આલ્કેમ લેબોરેટરીઝ કંપનીમાં 47મો નેશનલ સેફ્ટી વીક ઉજવવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સેજુ પી કુરવીલા ઉપસ્થિત રહ્યા હતા. હાલ ચાલી રહેલા સેફ્ટી વીક અંતર્ગત દમણના ડાભેલમાં આવેલી આલ્કેમ લેબોરેટરીઝ કંપનીમાં 47મો નેશનલ સેફ્ટી વીક ઉજવવામાં આવ્યો હતો. આ સેફ્ટી વીકની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે દમણના એસપી સેજુ પી કુરવીલા ઉપસ્થિત રહ્યા હતા, જેમને તથા કંપની સંચાલક સત્યેન્દ્ર કુમારે કંપનીના કામદારોને સલામતીથી કામ કેવી રીતે કરવું તેની જાણકારી આપી હતી, સાથે જ સલામતી માટે તકેદારીની જાણકારી આપી હતી. આ પ્રસંગે કંપનીમાં બાળકો માટે ડ્રોઈંગ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કપરાડા નજીક વાપી ધરમપુર માર્ગ વાજવડ બારી પાસે ગઈકાલે સર્જાયેલા એક ગોઝર અકસ્માતમાં સેલ્વાસના વરના ગાડીમાં સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કપરાડા નજીક વાપી ધરમપુર માર્ગ વાજવડ બારી પાસે ગઈકાલે સર્જાયેલા એક ગોઝર અકસ્માતમાં સેલ્વાસના વરના ગાડીમાં સવાર વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાપી ધરમપુર રોડ પર કપરાડાના વાજવડ બારી ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે અહીંથી પૂર ઝડપે પસાર રહેલી સેલ્વાસ પાસિંગની એક વરના કાર DN09J05-36ના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. કાર ચાલક આ ઘટનામાં ગંભીર રીતે દવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસે સ્થળ પર પહોંચીને લાશને પીએમ માટે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં બળાત્કારનો ભોગ બનેલી મહારાષ્ટ્રીય યુવતીએ આત્મહત્યા કરી. દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા. વાપીમાં આવેલ ડોક્ટર સપના એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ. દમણના ડાભેલની આલ્કેમ લેબોરેટરીમાં સેફ્ટી વીકની ઉજવણી કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.